ರಂಭಿಬೇನ್ ಗೋವಿಂದಜಿ ಜೀನಾ ಗುಡ್ಕ ಗಾಮ ತರಗ್ರಿ ದೇವರಿಯ ರಂಭಿಬೇನ್ ಗೋವಿಂದಜಿ ಜೀನಾ ಗುಡ್ಕ ಗಾಮ ತರಗ್ರಿ ದೇವರಿಯ ત્યારબાદ રંભીબેન ગોવિંદજી ઝીણા ગુટકા ગામ તરગરી દેવરી ત્યારબાદ રેડિયાતબેન હેમરાજ ગુટકા હસ્તે હિતેશભાઈ અને શાંતાબેન હંસરાજ ગુટકા હસ્તે જગદીશભાઈ જીનેન્દ્રભાઈ મનોજભાઈ એ બંને પરિવારને આવવા માટે વિનંતી. 54,000 રૂપિયા લખાયા છે, જરા જોરદાર કરી. કંચનબેન ધીરજલાલ જાખરિયા, અરુણા ધીરજલાલ કેશવજી ગઢા, હેમંત જીવરાજ હરણિયા ગામ પડાણા, તમે બધા લઈ લ્યો ને તો પધારો. જ્યારે શરૂઆત કરેલી ને લોકો બધે મારા સાઈડ પાસે બધાના મમ્મીના આશીર્વાદ લેવા બધે નીકળેલા, ત્યારે જ લોકોએ અમે ફોન કર્યો કે અમારી ઘરે આવો ને પ્લીઝ બધા. તો કાંતિભાઈ ને કે ના ના અમને મોડું થાય છે મોડું થાય છે, છતાં એ દિવસે 3-4 ફોન કર્યા કે ના તમે આવો તો ખરી. તે પહેલી જ વાર અમારા ઘરે 6-6 સંપત્તિ આવેલા, પણ એટલા અચાનક આવેલા ને કે મારે એ લોકોનું સંઘ પૂજન પણ ના થયું એટલા અચાનક આવી ગયેલા. ત્યારબાદ ડબ્બા નંબર 13 માં માતુશ્રી પાણીબેન ઝવેરચંદ ગાલા જોગવાડ ગામ, માતુશ્રી શાંતાબેન વેરસી મારું ગામ સિક્કા, કિશોર સોજપાર ગુટકા ગામ સિંગજ, મલાડ યુથ તરફથી 50,000 રૂપિયા આપવામાં આવે છે. જરા જોરદાર તાળી સાથે. ગીત ચાલુ રાખજો ભાઈ. મલાડ યુથ 50,000 અને 4 રૂપિયા આપેલ છે.
54,000 કર્યા છે, 50,000 ચાર થી વધારીને. હવે ડબ્બા નંબર 12 હાજર છે, કોઈ ડબ્બા નંબર 12 અને ડબ્બા નંબર 1, બે નામ આપેલ છે. ડબ્બા નંબર 1 માં કયો છે? 12. ડબ્બા નંબર 12 એડા આવી જાઓ. જરા જોરદાર તાળીઓ વગાડજો ભાઈ. આપણે મેં પહેલા જ કીધું હતું કે સંગ આરાધનાની સરવાણી વહી રહી છે, હવે એ બહુ ખૂબ આગળ વધી રહી છે. નામોની વણઝાર આવી રહી છે. ડબ્બા નંબર 12, એક મિનિટ પ્લીઝ. કોણ બોલવાવાળું કોણ છે? આવો ને આગળ, અહીંયા આવો. તમારું નામ બોલો. ચંદ્રિકાબેન, નવા ગામ. એક મિનિટ. ધ્યાન રાખવું પડશે. આ બેન છે, 9 મહિના અમેરિકા રહી છે અને 3 મહિના ઇન્ડિયા. વાહ વાહ વાહ. ચલો સંપતિ, થેન્ક યુ સંપતિ, થેન્ક યુ સંપતિ, થેન્ક યુ વેરી મચ. ઉપકાર કર્યા જેણે જેણે તેને થેન્ક યુ વેરી મચ. એક બીજી લાઈન. યુગો વીત્યા ને યુગો વીતશે, દિનેશભાઈની સાડેલી છે. કાંઈ વાંધો નહીં, ખૂબ ખૂબ આભાર આપના પ્રેમ માટે. રામજી લખમણ મારું ગામ સોડસલા હાલ થાન.
જયંતિલાલ લાલજી ડોડિયા, જયંતિલાલ સોનપાર નગરિયા, વીરચંદ કરમણ માલદે અને જતીન હરકચંદ નગરિયા પધારવા વિનંતી. એક ડબ્બા નંબર કયા છે? બે. એક. સવાશ. એક મિનિટ ખાલી, એક જ મિનિટ, એક મિનિટ. જરા જોરદાર લેશો આપણે. ડબ્બા નંબર એક. ચાલો હું અરુણભાઈ જાઓ, ફટાફટ હેલ્પ કરો. યાત્રા ખૂબ જ સુખરૂપ નિર્વિઘ્ને પૂર્ણ થાય છે ત્યારે મને કહેવાનું એક એવું મન થાય છે, અમારા એક નંબરની બોગીની અંદર જે ચાર અમારા આગેવાન કાર્યકરો હતા, એમણે પોતાનું કાંઈ પણ જોયા વગર, ખાધા પીધા વગર, બાકીના બધા યાત્રાળુઓને જે મદદ કરેલી છે, સાથ સહકાર આપેલો છે, ખાવા પીવામાં પણ ખૂબ ધ્યાન રાખી છે, બધાને જમાડી
અને પછી પોતે જમતા એવી એમણે જે સેવા આપી છે એના માટે હું બોગી નંબર એકના સર્વે યાત્રાળુઓ હતી આ ચારેય આગેવાનોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને એમનો ખૂબ ખૂબ અભિનંદન કરું છું. સૌને જય જીનેન્દ્ર. ખૂબ ખૂબ આભાર આપ સૌનો. એક મિનિટ ના, ખાલી એક જ મિનિટ સાંભળવાનું છે. મિછામી દુખડમ બધાને. મારી જે આ જાત્રા થઈ છે, મારા પગમાં 136 કટકા છે, મણકા બે ભાંગેલા છે, માથામાં ક્રેક છે. હું ક્યારેય વિચારતી નથી કે હું જાત્રા કરી શકીશ, પણ જ્યારે મેં ભાવયાત્રા મારા સાહેબના મોઢે સાંભળ્યું સમેત શિખરની, ત્યારે મને એમ થયું કે હું રોવા માંડી. ભગવાન આગળ જઈને પણ મેં આંસુડા પાડ્યા કે હું ક્યારેય ભાવ કોઈ દિવસ હું શત્રુંજયની કે ઓલી જાત્રા નહીં કરી શકું. પણ મહારાજે મને વાસક્ષેપ છાંટી દીધો અને ત્રીજા દિવસે ફોન આવ્યો બાબાને કે તારી બહુ ભાવના છે, તારા મમ્મી પપ્પાને તારે જાત્રા કરાવી છે તો આ મલાર સંઘ જાય છે, એમાં કાંઈ તકલીફ નહીં પડે. પછી ભાઈને ફોન કર્યો કે મારા મમ્મીને આ તકલીફ છે, તો ભાઈએ, તમારું નામ શું છે? કાંતિભાઈએ કીધું કે કાંઈ વાંધો નહીં, તારા મમ્મીને કોઈ તકલીફ નહીં પડે. અમે બધા એવા જ છીએ કે કોઈને કોઈ તકલીફ હશે તો પહેલાં આવી જશું. ડૉક્ટર સાથે છે, મને બહુ ડર લાગતો હતો કે મને ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, બીપી છે, બધી તકલીફ છે. તો આજ મારા પગમાં બે પ્લેટ છે, સળિયો છે, પણ તોય મારી યાત્રા એકદમ સફળ થઈ છે. તમને બધાને ભગવાન એટલી બધી શક્તિ આપે અને સાતા આપે કે તમે આવી બધી જાત્રા કરાવતા રહેજો. બસ મારી આ ઈચ્છા પૂરી થઈ ગઈ, ભગવાન આગળ રોઈને બેસી ગયો. ડબ્બા નંબર 10, એના પછી ડબ્બા નંબર 9 તૈયાર રહીએ. હા સામે, ઓ બેન સામે અહીંયા. યાત્રા સમજ શિખર સુધી પહોંચાઈ રહ્યા છે, એમાં કોઈ કોઈને કાંઈ તકલીફ નથી થઈ, તો ધન્યવાદ કહેવાય. અને બીજું, જેને કોઈએ પ્રતિક્રમ ન કર્યા હોય એ લોકોએ 60 લાખ બોલી લેવાનું અવશ્ય જ છે. મારા સાહેબે મને વાત કરેલી હતી, જો કોઈ પ્રતિક્રમ ન કરી શકો તો 7 લાખ બોલી શકો છો પ્રતિક્રમના ટાઈમે, નહીં તો સૂતા પહેલાં એ 7 લાખ બોલી જાજો. બીજું, હું બી થોડું સેવાનું કામકાજ કરું છું. અમારા વાપીમાં આજે સ્મશાન યાત્રામાં અમે બોક્સ રાખીએ છીએ. આજ સુધી 5 લાખ રૂપિયા અમે જામનગર રમેશ ચંદરિયા અને સાવસરવાળાને જીવડયામાં આપણે આપેલા છે. સામે જોજો બધા, જરા ઝડપ રાખજો, લાઈન લાગેલી પડી છે. થઈ ગયું. હલો, થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. હવે આવે છે ચા નો ટાઈમ થઈ ગયો.
સૌથી લકી નંબર છે. ડબ્બા નંબર 9, ચાલો બરાબર ગોઠવાઈ જાઓ. ચાલો સામે જુઓ કાકા, થઈ ગયું. જય જીનેન્દ્ર, મને તો હાઈકોર્ટનો ઓર્ડર આવ્યો એટલે એમાં અપીલ ન હોય, તરતથી જ હોય, મસ્તકે હાથ રાખી દીધો અને હું આવી ગયો. રિયલી મારા સદભાગ્ય છે કે હું આવી ગયો. એક હાલાર નારતનો રે એ તમે મલાડના વાસી રે, એ ઘણું જીવો રે પ્રભુ તમે ઘણું જીવો, એ ઘણું જીવો રે તમે ઘણું જીવો, એક સંગ ગડાવી રંગ રાખ્યો રે, એક સંગ ગડાવી રંગ રાખ્યો રે, ઘણું જીવો રે તમે ઘણું જીવો. થેન્ક યુ વેરી મચ. અમિતાબેન આવો આગળ. આ સંઘમાં મેં એક વસ્તુ બહુ અલગ જ જોઈ, અહીંયા લેડીઝ લોકોનું એટલું માન આપવામાં આવ્યું છે, પીરસવા માટે બી બોલાવવામાં આવ્યા, રોટલા ઘડવા માટે બી બોલાવવામાં આવ્યા, હરેક જગ્યાએ. ને અત્યારે બી સર્વિંગમાં લેડીઝ લોકો આગળ હતી, એટલી સરસ બધાએ બહુ જ ફાઇન અમને લોકોને આગતા સ્વાગતા આપી છે. થેન્ક યુ વેરી મચ. પહેલાં તો હું ગભરાઈ ગયો જરા. તો અમે લેડીઝોને જ માન આપ્યું, તો આ પુરુષો અમારાથી પા હેરાન કરી નાખશે અમને લોકોને. બધા એક સરખા જ છે, કાંઈ વાંધો નહીં. થેન્ક યુ, ચાલો ખૂબ ખૂબ આભાર. હવે કોઈનું અગર નામ રહી ગયું હોય તો પ્લીઝ યાદ કરાવજો. સુમિત રમેશ ગોસરાણી, હા વેવાય આવી રહ્યા છે ભાઈ, આવો આવો આવો. 50 લોકોને આ સંઘમાં લેવા હતા પોતાના ખર્ચે, એના પછી પ્લસ એમણે 50,000 રૂપિયા સંઘને આપેલ છે. જરા જોરદાર તાળીઓ સાથે. નયનાબેન ક્યાં છે? આપ પધારો અહીંયા. ચલો ચલો આવી જાઓ. જય જય. અરે ઉભા રહ્યો પ્લીઝ. ચલો સુભાષભાઈ ઉભા રહ્યો ને, ઉભા રહ્યો. 6 આયોજકોનું સન્માન થાય છે, એની સાથે સાથે આ 6 આયોજક તરફથી સંઘ આરાધના ફંડની અંદર 50,000 રૂપિયા આપવામાં આવે છે. 6 આયોજક તરફથી 6 નામ. અને કોઈનું નામ રહી ગયું હોય સન્માન કરવા માટે તો પ્લીઝ મહેરબાની કરી અમને યાદ કરાવશો.
નિકુંજભાઈ ને અર્જન્ટ બોલાવે છે. એ વન નિકુંજભાઈ જ્યાં પણ હોય અર્જન્ટ એ વન માં પહોંચી જાય. નિકુંજભાઈ જ્યાં પણ હોય એ વન માં પહોંચી જાય. હાલો બધા સામે ફરી જાઓ, આવો સાથે આવો. હવે છ છ જણીને હું સ્ટેજ પર આવવા વિનંતી કરું છું. તમે પધારો સ્ટેજ પર આવી જાઓ, એટલે જેમને બી સન્માન કરવું છે આવી જાઓ ઉપર. સમસ્ત યાત્રિકો તરફથી હવે આપણે મુખ્ય કાર્યકર્તાઓનું સન્માન થવામાં આવે છે. જેમને આવવું હોય એ બધા પ્લીઝ સ્ટેજ ઉપર આવી જજો. આલારી વિશા ઓસવાડ બલાડ સમાજ આયોજિત સમય શિખર યાત્રા સેવા મસ્તુ સર્વ જગત પરહિત નિરંતા ભવંતુ ભૂતગણા દોષા પ્રેંતુ નાશમ સર્વત સુખી ભવતુ લોકોએ આયોજિત કરી. એ આયોજનની અંદર એ લોકોનો જે સરળ સ્વભાવ, બધાની સાથે રાખીને ચાલવાનો જે સ્વભાવ, સર્વના સુખ દુઃખનો વિચાર કરી અને જે આ નીત વિધિને આ સમય સકળ યાત્રા આપી પરિપૂર્ણ થઈ. તો આ લોકોએ જે એક વર્ષથી જે આની પાછળ જે તપસ્યા કરી છે, આ તપસ્યાનો ફળ દરેક આવેલા યાત્રિકો ભાઈઓને એમને આપેલો છે. તો એમનો આ યાત્રિકો ઉપર એક મહાન ઉપકાર છે કે આટલી વિકટમણા હોવા છતાં પણ એ લોકોએ હિમસેલ્ફ પાવર દાખવીને પણ આ યાત્રાનો એક સંઘર્ષ કરીને આ યાત્રા પરિપૂર્ણ દરેકને કરાવી. તો યાત્રિકો તરફથી પણ એક અમારું પણ એક ફરજ બને છે કે આપણે એમ તો જે એ લોકોએ જે ઉપકાર કરેલો છે એ તો કદાપી આપણે એનો બદલો આપણે આપી પણ ન શકીએ. તો ફૂલને તો ફૂલની પાકડી સ્વરૂપે દરેક યાત્રિકાઓ તરફથી અમે, એટલે કે આપણે સૌએ, આપણે એ લોકોનો અહીં દરેક એ શ્રાવક છે, છ શ્રાવક છે, છ એમની શ્રાવિકાઓ, હોલ્ડનર ભાઈઓ, કેટર્સ અને આપણે મલાડ સમાજનું આપણે સન્માન કરવું છે. તો સૌ પ્રથમ આપણે હાલારી વિશા ઓસવાડ મલાડ સમાજનું આપણે સન્માન કરશું, કેમ કે જો એ સમાજ એકત્રિત ન થયો હોત અને એ સમાજે આ વિચાર ન કર્યો હોત તો આજે આપણે આ યાત્રા આપણે કરી શકતા ન હોત. તો સૌ પ્રથમ હું એમના આયોજકોને કહું છું કે મલાડ સમાજ તરફથી આપે એક અમારા યાત્રિકો તરફથી આપ જેને જે જાય એ તમે જે નિયમો એ પહેલા તમારો સન્માન સ્વીકારો. તો પ્રફુલ ચંદુલાલ છેડા જામનગર આવે સ્ટેજ ઉપર આવે અને એમના મલાડ સમાજનું સોરી
વલાડ સમાજ તરફથી આપે જે વ્યક્તિ નિયુક્તિ કરો એ એમનું સમાન. સિફર નાડીએ માઈક આપો, માઈક આપો. ખોલી રાખવા બહેરા આવવા દો ને ગમે આ ક્યાં ગયા તમારા નારિયલ ને હાલે જય જીનેન્દ્ર. સૌથી પહેલા ઓકે, સંખ્યા તો ઘણી ઓછી છે, બધા ટાઈમ નહીં લઈ, પણ બોલો છે પાર્શ્વનાથ ભગવાન કી જય. આવાજ આ જોરથી, પાર્શ્વનાથ ભગવાન કી જય. થેન્ક યુ. બાળગામથી પધાર મહેમાનો તો જતા રહ્યા. ઓકે, સંઘના આયોજકો અને યાત્રામાં જોડાયેલા સર્વે સભ્યો અને મારા વંદન. આજે આપ સૌ સમક્ષ યાત્રા દરમિયાન થયેલ અનુભવ કહીશ. મારી વાત વખાણ તો ન કરવા, કેમ કે બધાએ વખાણ ઘણા કરી લીધા છે. તો સૌથી ખાસ અનુભવ તો એ કહીશ એક જ મિનિટમાં, કે જ્યારે ટ્રેનમાંથી ઉતરતા કા બસમાં જતા પછી પગયાત્રા કરતા બધા માણસોને આવતા જતા જોયા, વાતો કરતા, ઓળખાણ થઈ, ઘણી વખત એકબીજાને બધા પૂછતા કે શું ટાઈમ થયો છે, કયો વાર છે, કઈ તારીખ છે, પણ કોઈને ખબર નહીં કયો દિવસ છે, શું તારીખ છે. માણસો એટલા બિઝી મગ્ન થઈ ગયા હતા ધર્મમાં કે એમાં રંગમાં રંગાઈ ગયા હતા. આ એક ખાસ ખાસિયત છે યાત્રામાં જોડાવાની યાત્રાળુઓનો, કે માણસોને પોતાને ખબર નથી પોતે ક્યાં છે. અને આજે મને પોતાને દિલગીરથી આજે છૂટા થતા મને ખૂબ દુઃખ થાય છે. આ આખો કુટુંબ હતો મારો અને મારો કુટુંબ છે. જતા જતા મને પોતાને બહુ ભૂની આંખે જાઉં છું અને આ યાદગીરી સાથે ઓસ્ટ્રેલિયા લઈને જઈશ. અને ખાસ એક વાત કહીશ, આપણા આયોજકો અને વોલેન્ટિયર્સ લોકોએ જે કામ કર્યું છે એમાં ડિસિપ્લિન, અમારે ઓસ્ટ્રેલિયામાં મેં જોયું છે ડિસિપ્લિન દેખાય છે. હું 30 વર્ષથી બહાર છું, 25 વર્ષ 26 વર્ષ કેન્યામાં અને 4 વર્ષ ઓસ્ટ્રેલિયામાં, પણ ડિસિપ્લિન અને જે શિસ્ત મેં અહીંયા જોયું સમજતો કે અમારે ત્યાં જ છે,
પણ આ યાત્રામાં મેં જોયું કીધા વગર નાના બાળકો માણસો કોઈને નથી કહેવું પડ્યું, લાઈનમાં ઊભા રહ્યો કે અહીંયા વસ્તુ ના ફેંકો આમ કરો, એ બહાર દેખાતું હતું, પણ આજે નજર મારા ભારત વર્ષમાં મેં આ યાત્રામાં મેં આ જોયું છે, આ શીખવા જેવું છે. બીજું ખાસ તાળીઓની જરૂર નથી, પણ અમે ખાસ શીખવાનું છે, બધાનામાં સંસ્કાર હોય છે, પણ એ સંસ્કારો ક્યાંથી નીકળે છે? મા બાપો અને એના જેમ જન્મ આપ્યો છે એ છય છે, સ્તંભ છે, એમને આગળ જે આપણે જોવા મળે છે, ધર્મ જે આપણે શીખ્યા છે, કાંઈક પણ શીખશું એમાં ઘણા પામી જશું, આમાં કોઈ કોઈ પુણ્ય આત્મા હશે એમાં બધા ઘણા તરી જશું. ધન્ય છે આ છય છ સ્તંભને હું વંદન કરું છું. થેન્ક્સ ટુ ઓલ ધ ટીમ્સ એન્ડ સ્પેશિયલી ટ્રાન્સપોર્ટિંગ ટીમ, એમાં જેમ પ્રમાણે એ લોકોએ કામ કર્યું છે. સેલ્યુટ, થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ. હું છ કાર્યકર્તાઓ ભાઈઓને આ એક શુભેચ્છા રૂપે કાર્ડ આપવા ઈચ્છા કરું છું, તો બધા સાથે આપ કાર્ડ લેવા માટે પધારશો. એક શુભેચ્છા છે કે આ સમેત શિખરજીની યાત્રા કરાવી આપણને, બરોબર છે? સમેત શિખર તીર્થને કોટી કોટી વંદન હો. આ બધી યાત્રા ધાંધલ ધમાલ શેની છે? તો કે આ પરમાત્માથી આત્માને બનવાની સફર છે. અનાદિકાળથી આ સંસાર જે ચાર ગતિમાં ભ્રમણ કરે છે અને એ આત્માને કર્મથી મુક્ત કરવામાં જે નિમિત્ત બને છે તેને તીર્થ કહેવાય છે. અને આવા આ તીર્થયાત્રાને દેવતત્વ અને ધર્મતત્વને સમજી અને આપણા જીવનને ધર્મમય બનાવી આપવામાં જે આપ કાર્યકર્તા ભાઈઓએ આ આયોજન કરી અને તીર્થનો સત્સંગ કરાવી આપ્યો, પરમ શક્તિશાળી એવું પુણ્ય ઉપાર્જન કર્યું છે. કેવું પુણ્ય? તો કે પુણ્યાનુબંધી પુણ્ય. એટલે આ શક્તિ તો મળી છે પણ એનો એવો સદુપયોગ કર્યો કે હવે એનો અનુબંધ કરાવશે. અનુબંધ એટલે શું? તો કે ચક્રવૃદ્ધિ વ્યાજ. જેમ એફડી બેંકમાં હોય તો શું થાય? જેમ દિવસે દિવસેનું વ્યાજ મળે એમ આપણે જ્યારે આ સંસ્મરણોને વાગોળશું અને ત્યારે જે પુણ્ય ઉપાર્જન થશે ને એ વ્યાજ રૂપે એમને સતત મળ્યા કરશે. આવું પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કર્યું છે આ ભાઈઓએ. અને કારણ કે એ કેવા છે? તો કે અમારા કુટુંબની અંદર મુકુટમાં રહેલા મણી સમાન આ બધા વિરલાઓ છે. અને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે બીજે સ્થળે જે બાંધેલા કર્મો છે એ તીર્થ સ્થાનમાં ખપી જાય છે એવા આ પવિત્ર તીર્થધામમાં, જ્યાં જિનેશ્વર ભગવંતોની કલ્યાણક ભૂમિ છે, કે સૈકાઓ જૂની જિનેશ્વર ભગવંતની અત્રે થયેલી આરાધનાના પ્રભાવે ધર્મમય વાતાવરણવાળા આ પવિત્ર તીર્થો આપણા કર્મ ખપાવવામાં પરમ આલંબન બને છે. અને આવા પરમ કાર્યમાં આપ સૌ સહાયક બની અને આ પરમાત્માની વાણીને આપણા કર્તવ્યને સાર્થક કરી જીવનને સુગંધી બનાવ્યું છે અને ધર્મથી વાસિત કર્યું છે, જેની અનુમોદના જેટલી કરીએ એટલી ઓછી છે. કારણ કે જેની સ્પર્શના તીર્થંકર પરમાત્મા પણ કરે છે એવા તીર્થંકર પરમાત્માના કલ્યાણક પ્રસંગો બન્યા હોવાથી, સૈકાઓ જૂની આ પ્રતિમાની સતત ભક્તિ થઈ હોવાથી જેનું વાતાવરણ ધર્મમય પ્રભાવથી સર્ધન બન્યું છે એવા તીર્થંકર ભગવંતો અને અહીંયા જે આરાધના કરી છે એવી આ તારકભૂમિને ભક્તિભાવ ભરી કોટી કોટી વંદના કરું છું. સમેત શિખર તીર્થાધિરાજ પરથી વર્તમાન અવસર પીણીના 20 તીર્થંકર પરમાત્માઓ સિદ્ધિવધુને વર્યા છે, નિર્વાણ પદને પામ્યા છે. આવી નિર્વાણ ભૂમિ, અંતિમ તપોભૂમિ, અંતિમ સમવસરણ ભૂમિ આ તારક ભૂમિમાં પરમાત્માએ 4 અઘાતી કર્મનો ક્ષય કરી અનશન તપની આરાધના કરી શુક્લ ધ્યાનને સ્પર્શ્યા, યોગ નિરોધ કરી અને સિદ્ધશિલાને પ્રાપ્ત કર્યું છે. અને આ આવી ઘટનાના સાક્ષી એવા સમજ શિખરજીના ઉત્તુંગ શિખરો છે, બરોબર છે? જ્યારે ભગવાનનું નિર્વાણ થયું અને એનો અભિષેક થયો અને અભિષેકની આ ધારા આ ઉત્તુંગ શિખરો ઉપરથી આ વસુધારા વહી રહી અને એ પવિત્ર થયો, એ ભૂમિની આપણે સ્પર્શના કરી પાર્શ્વનાથ ભગવાનની ટૂંકે ગયા શું ને? તો મહારાજ કહે છે કે આ એ જ ઓરિજિનલ પથ્થર છે કે જ્યાં ભગવાને સાધના કરી છે. આપણે અહીંયા રહ્યા છતાં પણ આપણે કેવો ઘરે વિડીયો કોલ કરીએ, કનેક્શન આપણું કોઈનું તૂટ્યું છે? ક્યાંયથી નથી તૂટ્યું. એમ ભગવાનનું પણ આ ઘર છે, સ્થળ છે, અને ત્યાંથી આપણે વિડીયો કોલિંગ કરી આપણે પરમાત્માને મળ્યા, બધાએ સ્પર્શના કરી અને ખૂબ જાપ અને પૂજન કર્યા. આવા આ તીર્થાધિરાજની ભૂમિ પહાડ નહીં પણ સાક્ષાત પરમેશ્ઠી છે. અને આ ગીચ ઝાડીઓમાંથી શોભતું જંગલ નહીં પણ એ મંગલકારી સ્થળ છે. અને આ તીર્થાધિરાજ ભૂમિ લાખો કરોડો અને અબજો સંયમીઓના અણસણથી પાવન બનેલી આ આવા ગૌરવવંતા શિખર સમેત શિખરના મહિમાને પૂર્ણ રીતે તો ગાઈ શકાય તેમ જ નથી, પણ આવી આ પવિત્ર વાતાવરણ યુક્ત
ફક્ત આ પવિત્ર માટી મસ્તકે લગાવી અને ભાવના ભાવીએ કે એ પવિત્ર માટી આ આપણા તેમના સ્પર્શથી પુણ્યના પ્રભાવે સઘળા કર્મોને નાશ કરાવે અને જીવનને નિષ્પાપ અને નિર્મળ બનાવે, જીવનને સાધુ અને સદાચારી બનાવે, વૃત્તિઓને વિશુદ્ધિ અને નિર્મળ કરે, વિકારોનું જળમૂળથી ઉલ્લંઘન કરે અને વ્યવહારને શુદ્ધ અને નિર્દોષ કરે, દ્રષ્ટિને પવિત્ર અને પ્રેમાળ કરે, બુદ્ધિને સન્માર્ગી અને ઉર્ધ્વગામી કરે અને મનને સ્થિર અને સંયમી કરે. આવી આ પવિત્ર ભૂમિની આપે અમને સ્પર્શના કરાવી સહાયક બન્યા તે બદલ આપ સૌને અમારા કોટી કોટી વંદન હોજો. બોલો સમેત શિખર તીર્થાધિરાજ. મલ્લાડ ગામ નો ટીમ્બો ચડિયા તો ભલા ભાવ ચડિયા યાત્રા કરાવી લાવા લીજી ભલા ભાવ ચડિયા. કરાવી વિશ્વના સમસ્ત હાલારીઓને યાત્રા સમેત શિખર. સુભાષભાઈની સમિતિએ એવો રાખ્યો રંગ, સેવા આપી આરટીઓની નવરંગ. અમરતભાઈના ઉત્સાહ ઉમંગથી થયા બધા ચક. પૂરો થયો 1080 યાત્રિકોનો વિક્રમી શુભ અંક. જયેન્દ્રભાઈની સમિતિએ કર્યું સુંદર આયોજન, પીરસ્યા નિત નવા મનભાવક ભોજન. વડીલશ્રી પ્રવીણભાઈનો હંમેશા રહ્યો સાથ સહકાર. યાત્રાની સભાઓ માટે ફાળવ્યું સ્થળ વિના અહંકાર. અરુણભાઈની સમિતિએ બજાવ્યું સુંદર કરણ. જહેમત ઉઠાવી ધર્મશાળામાં જાત્રાળોનું કર્યું વર્ગીકરણ. હલો, તો કે આ